સાબરકાંઠા અરવલ્લીના સાંસદના ઘરે ચોરી, સાંસદ અમેરિકાના પ્રવાસે. અવારનવાર ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટના બનવા પામી છે. તો આપને જણાવી દઈએ કે સાબરકાંઠા અરવલ્લીના સાંસદના ઘરે ચોરી થઈ છે. સાંસદ અમેરિકાના પ્રવાસે છે તો બંધ ઘરમાં તસ્કરોએ ત્રાટકી ત્રણ તિજોરીઓ તોડી છે. પ્રાંતિજના વાઘપુર ગામે સાંસદના ઘરે તસ્કરોએ ત્રાટકીને રૂપિયા 8.70 લાખ ની મત્તાની ચોરી કરી લઈ ગયા છે. તો 6 કિલો ચાંદીના વાસણો અને સિક્કા, 7 તોલાના સોનાના દાગીના અને રોકડ 1 લાખ ની ચોરી થઈ છે. સાંસદના પુત્રને ગઈકાલે બપોરે ખબર પડતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસે વાઘપુર પહોંચીને પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે. તો સાંસદના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા અરવલ્લીના સાંસદના ઘરે ચોરી, સાંસદ અમેરિકાના પ્રવાસે. અવારનવાર ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં ચોરીની ઘટના બનવા પામી છે. તો આપને જણાવી દઈએ કે સાબરકાંઠા અરવલ્લીના સાંસદના ઘરે ચોરી થઈ છે. સાંસદ અમેરિકાના પ્રવાસે છે તો બંધ ઘરમાં તસ્કરોએ ત્રાટકી ત્રણ તિજોરીઓ તોડી છે. પ્રાંતિજના વાઘપુર ગામે સાંસદના ઘરે તસ્કરોએ ત્રાટકીને રૂપિયા 8.70 લાખ ની મત્તાની ચોરી કરી લઈ ગયા છે. તો 6 કિલો ચાંદીના વાસણો અને સિક્કા, 7 તોલાના સોનાના દાગીના અને રોકડ 1 લાખ ની ચોરી થઈ છે. સાંસદના પુત્રને ગઈકાલે બપોરે ખબર પડતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસે વાઘપુર પહોંચીને પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે. તો સાંસદના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.